લોકસભા મોંઘવારી તેમજ બેરોજગારી જેવા મુદ્દાને લઈને લોકો સમક્ષ જશે સંસદની ચૂંટણીઓ માટેની કોંગ્રેસ પક્ષની પ્રથમ યાદી સાત પાર્લામેન્ટરી સીટની જાહેર કરી છે અત્યારે હું અને અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા આજે અહીં વ્યારા ખાતે આવ્યા છીએ અને મને આનંદ છે કે કોંગ્રેસ પરિવારના તમામ નેતાઓ કાર્યકર્તાઓ વ્યક્તિ કરતા વિચારધારા મોટી છે શખ્સ કરતા પક્ષ મોટો છે જે નિર્ણય થયો છે એને દિલથી અમે વધાવીએ છીએ એમ કહીને અમને ખાતરી આપી છે અહીં ઉમેદવાર તરીકે સિદ્ધાર્થભાઈ જાહેરાત કરી છે અને અમારા સિનિયર આગેવાન અને મારા સાથે ખૂબ લાંબા સમય સુધી વિધાનસભામાં પણ ધારાસભ્ય રહ્યા છે એવા અમારા મિત્રો ભાઈ આનંદભાઈ ચૌધરી પુનાભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોતે જ ઉમેદવાર હોય એ રીતે એમણે ઉત્સાહપૂર્વક જે રીતે વાત કરી છે એ પ્રશંસનીય છે અમે જે સીટોની જાહેરાત કરી છે ત્યાં કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એક સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં લોકસેવા માટે તત્પર ઉમેદવારો કામ કરે લોકોની સેવા કરે માત્ર સત્તાલક્ષી રાજકારણ નહીં સેવાલક્ષી કામ કરવાની તત્પરતા રહે ઉમેદવારોમાં અમે યુવાનોને ચાન્સ પણ આપ્યો છે વિચારણા કરી છે અને તમામ જગ્યાએથી કોંગ્રેસની આ યાદીને આવકાર મળ્યો છે માટે સૌનો આભાર માન્યો ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા બાર હજાર